જો ફરીથી આ રેકોર્ડિંગ હવે ચાલુ કર્યું ચેપ્ટર 2 ડિબેન્ચરના હિસાબો તમને ચલાવી રહ્યો છું આ જે બધી વસ્તુ આજે લખ્યું છે આટલી બધી વસ્તુઓ કટ થઈ ગઈ છે નવા કોર્સમાં નથી અને જે છે એ હવે હું આ ચલાવવા જઈ રહ્યો છું એ તમને કહું તો નાણા ઉધાર ઉછીના લેવાની દરેક કંપનીને ગર્ભિત સત્તા છે હવે આ નાણા ઉધાર ઉછીના લઈને એનું જો વ્યવસ્થિત મેનેજમેન્ટ સંચાલન કરવામાં આવે તો કંપની ક્યાંય ટોપ લેવલે પહોંચી જાય પણ ન સંચાલન વ્યવસ્થિત કરો તો કંપની ડૂબી પણ જાય બે ભાઈઓની જ વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મુકેશ અંબાણી ભાઈ સાહેબ અને અન્ય અંબાણી તો મુકેશ અંબાણી અત્યારે દેશની ટોપ લેવલના સૌથી રિચેસ્ટ પર્સન કહેવાય છે જ્યારે એની સામે સગાના ભાઈ કે દિવાળું ફૂંકેલું છે કે એને હમણાં જ જાહેર કર્યું છે કે યાચિકામાં કે એની પાસે એના જીવન નિર્વાહ માટે ફક્ત એક જ કાર અત્યારે પડી છે ફક્ત એક જ કાર છે એની જોડે કોઈ જ મોકીદાર કોઈ જ કારો નથી ફક્ત એક જ કાર અને એ પરાય પરાય એનું જીવન ચલાવે છે એવું એનું કહેવું ખ્યાલ કરો કે બે ભાઈઓ ભાગ પડ્યા સરખે સરખા અને સંચાલન કરતા એકને આવડ્યું તો આખું બજાર ક્યાંય નું ક્યાંય પહોંચાડી દીધું ના આવડ્યું બીજાને સંચાલન કરતા તો ક્યાં પહોંચાડી દીધું તો વસ્તુ એવી થાય નાણા ઉધાર ઉછીના લેવા પણ ઉછીના લીધા પછી એનો ઉપયોગ ના આવડે પછી એટલે મેનેજમેન્ટ સૌથી અગત્યની વસ્તુ છે હવે આ ગર્ભિત સત્તાના આધારે કંપની જાહેર જનતા પાસેથી નાણા ઉધાર ઉછીના લે નાણા ઉછીના મેળવે છે હવે જ્યારે તમારી કંપની નાણા ઉધાર ઉછીના મેળવે એટલે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ કહેવાય ને એ રોકાણકારને આપે છે હવે આ દસ્તાવેજને ડિબેન્ચર કહેવામાં આવે છે કંપની પોતાના કંપનીમાં રોકાણ કરનાર વ્યક્તિને પોતાના દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ જે રોકાણકારને આપે છે એ દસ્તાવેજ એને ડિબેન્ચર કહે છે દસ્તાવેજને શું કહે છે ડિબેન્ચર કહે છે બરોબર હવે આપણે વાત કરીએ જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે છે અથવા તો બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે તેઓ ડિબેન્ચર ધારણ કરનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે ડિબેન્ચર હોલ્ડર કંપનીના માલિક ગણાતા નથી બેહોલ્ડર પેલું બલ્બ લગાવવાનું હોલ્ડર નહીં કયું હોલ્ડર ડિબેન્ચર હોલ્ડર જેમાં તમે બલ્બ લગાવો છો એ હોલ્ડર નહીં ડિબેન્ચર હોલ્ડર કોણ તો જે વ્યક્તિ કંપનીને નાણાં ઉછીના આપ્યા છે અથવા તો ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર ખરીદ્યા છે તો એ ડિબેન્ચર ધારણ કરનાર વ્યક્તિને ડિબેન્ચર હોલ્ડર કહે છે ડિબેન્ચર હોલ્ડર કોને કહે છે ડિબેન્ચર ધારણ કરનાર વ્યક્તિને ડિબેન્ચર હોલ્ડર કહે છે અને ડિબેન્ચર કેવી રીતે ધારણ કર્યા ડિબેન્ચર ધારણ કરવા માટે એને કંપની પાસેથી નાણાં આપીને મેળવ્યા અથવા ખુલ્લા બજારમાંથી ખરીદ્યા શેર માર્કેટમાંથી ખરીદ્યા ડિબેન્ચર કંપનીનો દેવાની સ્વીકૃતિ કરતો એક દસ્તાવેજ છે જે કંપની સામાન્ય મોહર સાથે કોમન સીલ કહેવામાં આવે છે ને સામાન્ય મોહર સાથે બહાર પાડવામાં આવે છે કંપનીના કોમન સીલ સાથે બહાર પાડવામાં આવે છે ડિબેન્ચરમાં નક્કી કરેલી શરત અનુસાર એટલે પેલી મેશવાની અહીં ક્યાંક ગેપ થઈ ગઈ ડિબેન્ચરમાં નક્કી કરેલી શરત અનુસાર રોકાણ પર અમુક નિશ્ચિત દરે નિશ્ચિત સમયે વ્યાજ આપવામાં આવે છે જે કંપની માટે ખર્ચ છે અને ડિબેન્ચર હોલ્ડર માટે આવક છે પ્રશ્ન પૂછાય છે ડિબેન્ચર વ્યાજ કંપની માટે શું છે ખર્ચ અને ડિબેન્ચર હોલ્ડર માટે શું છે આવક ડિબેન્ચર વ્યાજ ડિબેન્ચર વ્યાજ ડિબેન્ચર વ્યાજ કંપની માટે ખર્ચ છે અને હોલ્ડરિયા માટે આવક છે ઓકે કંપની નક્કી કરેલા દરે ડિબેન્ચર વ્યાજ નિશ્ચિતપણે નિશ્ચિત સમયે ચોક્કસ ચૂકવે છે ચૂકવે છે એટલે આ ભાઈ કંપની નફો થાય કે નુકસાન થાય ડિબેન્ચર વ્યાજ ચૂકવવું પડે એમાં એવું ના ચાલે એમાં નુકસાન થયું કે રીતે આપું એવું કહેવાય નહીં ફરજિયાત ડિબેન્ચર વ્યાજ ચૂકવવું પડે કંપની ડિબેન્ચર હોલ્ડરને જે દસ્તાવેજ આપે છે જે સર્ટિફિકેટ આપે છે તેમાં ડિબેન્ચર હોલ્ડરના હોલ્ડરિયાનું નામ ડિબેન્ચરની સંખ્યા ડિબેન્ચરની રકમ ડિબેન્ચરમાં આપેલો ક્રમાંક વ્યાજની ચૂકવણીનો દર વ્યાજ ચૂકવવાનો સમય ડિબેન્ચરની રકમ ભવિષ્યમાં ક્યારે પાછી આપવાની ટૂંકમાં બધું જ એ ટુ ઝેડ લખેલું હોય છે શું કહેવાય બધું જ લખેલું હોય તમારો આખો કચ્ચા ચિઠ્ઠા સબ લખેલા હોતા એમાં પર હવે સામાન્ય રીતે ડિબેન્ચર ખરા એ ભૌતિક સ્વરૂપે અથવા તો બીજાણુ સ્વરૂપે એટલે કે ડીમટીરિયલાઇઝ સ્વરૂપે આપવામાં આવે છે
નાઓડેઝ કોઈ પણ કંપની ભૌતિક સ્વરૂપે ડિબેન્ચર નથી આપતી, ફિઝિકલ કોપી નથી આપતી, એ ડિમટીરિયલાઇઝ ફોર્મમાં ડીમેટ ખાતામાં તમને સીધા ક્રેડિટ આપે છે. ઓકે, હવે આપણે વાત કરીએ ડિબેન્ચર અંગે અગત્યના મુદ્દા. ડિબેન્ચર કંપનીને લોન તરીકે નાણાં આપવાનો લિખિત દસ્તાવેજ કે સર્ટિફિકેટ છે. ડિબેન્ચર ચોક્કસ વ્યાજ ધરાવતી એક જામીનગીરી છે. અગાઉથી નક્કી કરેલા દરે, નક્કી કરેલા સમય, નક્કી કરેલું વ્યાજ ફરજિયાત ચૂકવવું પડે. નફો થાય કે ન થયો હોય, ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત છે. ડિબેન્ચર પર વ્યાજ 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 ચૂકવવું ફરજિયાત છે. ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. ડિબેન્ચર કેવી રીતે ઓળખાય છે? તો ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. દાખલા તરીકે 8% લેખે વ્યાજ આપવાનું હોય તો બોલાય શું? 8% ડિબેન્ચર તરીકે ઓળખાય છે. 9% વ્યાજ આપવાનું હોય તેની ઓળખાણ શું? 9% ડિબેન્ચર. 10% વ્યાજ આપવાનું હોય તો એની ઓળખાણ શું? 10% ડિબેન્ચર. ઓળખાણ દુનિયાની સૌથી મોટામાં મોટી ખાણ, ઓળખાણ. ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત માટે જ બહાર પાડવામાં આવે છે. એ મુદતના અંતે નાણાં પરત કરવામાં આવે છે. લાઈફ ટાઈમ નથી. ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે જ નક્કી કરેલું હોય કઈ તારીખે પાછા પૈસા આપવાના છે. એ મુદત પૂરી થાય પૈસા પાછા આપવા પડે. કંપની દ્વારા 2003 ની જોગવાઈ મુજબ 10 વર્ષથી વધુ સમયની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકાતા નથી. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય તો 10 થી 30 વર્ષ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં જોગવાઈ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં 10 વર્ષથી વધુ મુદત અને 30 વર્ષથી ઓછી મુદતના ડિબેન્ચર બહાર પાડી શકાય છે. કયામાં? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય તો એમાં શક્ય છે, પરંતુ બાકી તો 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર ન પડાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો 10 થી 30 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકાય છે. ડિબેન્ચર મિલકત પર બોજ ઉભો કરીને અથવા બોજ વગર બહાર પાડી શકાય છે. નાવ બચ્ચો કે મન મેં પ્રશ્ન પૂછા, સર બોજ એટલે હું મોથે બોજ લઈને ફરવાનું આવું? ના, એની વાત નથી ચાલતી. બોજ એટલે કંપની પોતાની મિલકત ગીરવે મૂકે, જે મિલકત પરનો બોજ એટલે ગીરો અધિકાર. આ પૂછે મિલકતનો બોજ એટલે શું? તો મિલકતનો બોજ એટલે ગીરો અધિકાર. આ એક વાક્યમાં પ્રશ્નમાં જવાબમાં પૂછે ને વિદ્યાર્થીને ના આવડે, મિલકત પરનો બોજ એટલે શું? આ બોજ એટલે વિદ્યાર્થી જે બોજની વ્યાખ્યા લખે ને, આમ વાંચીને આમ મન એટલું દુઃખી દુઃખી થઈ જાય કે આના આમ ત્યાં ત્યાં પેપર ફાડી નાખવાનું મન થાય. કે ડિબેન્ચરનો બોજ એટલે ગીરો અધિકાર. કે તમે મિલકત બોજ એટલે મિલકત ગીરવે મૂકીને જે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે એને મિલકતનો બોજ કે ગીરો અધિકાર કે ગીરવે અધિકાર કહેવામાં આવે છે. મિલકત ગીરવે મૂકવી ટૂંકમાં. ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલ લિસ્ટેડ ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેર બજારમાં સ્ટોક એક્સચેન્જમાં કરવામાં આવે છે, અથવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત જેટલી કે વધારે કે ઓછી હોઈ શકે છે. ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય છે. ડિબેન્ચર કંપનીના પાકાશ્રયમાં ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ મિલકતના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડરને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી. ઇક્વિટી શેરહોલ્ડરને કંપનીની દરેક બાબતમાં મત આપવાનો અધિકાર છે અને મત આપવાનો અધિકાર નથી. ડિબેન્ચર કોઈ શેરહોલ્ડર શેર્સના હપ્તા ન ભરે તો એના શેર જપ્ત કરી શકાય? પરંતુ આ ડિબેન્ચર હોલ્ડરના ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. યાદ રાખજો, ઇક્વિટી શેર જપ્ત થાય, ડિબેન્ચર જપ્ત ના થાય. ડિબેન્ચર હોલ્ડરને શેરહોલ્ડર કરતા પહેલા રકમ ચૂકવવામાં આવે છે. જો કંપની ડૂબી જાય, ફળચામાં ગઈ, પેલું વિસર્જન કર્યું કંપનીનું, તો શેરહોલ્ડર કરતા પહેલા ડિબેન્ચર હોલ્ડરિયાને રકમ ચૂકવવી પડે છે. ત્રીજું, આજે ડિબેન્ચરના પ્રકાર, તો લગભગ ડિબેન્ચરના પ્રકાર આપણામાં નથી. યસ, આ ડિબેન્ચરના જે પ્રકાર ખરું આ આપણા
કોર્સમાં નથી, અને નથી એટલે આપણે એને કેન્સલ 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 નથી કરાવતા. હા, ચોથું ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ. ચલો આ પણ છે કેન્સલ કેન્સલ કેન્સલ, તો આપણે આને નથી કરાવતા. ચોકડી એની વાગતી બરોબર. પાંચમું ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબીય સ્વરૂપી, આ છે આપણામાં, તો આપણે આને કરાવીશું. હવે સૌથી પહેલા ડિબેન્ચર બહાર કઈ રીતે પાડવાના તેના વિશે થોડીક તમને સમજૂતી આપીએ. ઇક્વિટી શેર કઈ રીતે બહાર પાડતા હતા? તો કે સાહેબ ઇક્વિટી શેર અરજી મંજૂરી પ્રથમ હપ્તો આખરી હપ્તો એવી રીતે કરતા હતા. તો આમાં પણ તમે ડિબેન્ચર અરજી મંજૂરી પ્રથમ હપ્તો આખરી હપ્તો એ રીતે કરી શકો છો. ઇક્વિટી શેરમાં સાહેબ કોઈ પૈસા નહોતું ભરતું, આમાં કદાચ કોઈ પૈસા નહીં પણ ભરે. ઇક્વિટી શેરમાં કોઈ પૈસા ન ભરે તો એના શેર જપત કરતા હતા, અહીંયા જપત થાય નહીં, અહીંયા જપતી આવશે જ નહીં. ડિબેન્ચર ક્યારે જપ્ત કરી શકાતા નથી. કેમ જપ ન કરી શકાતા? ડિબેન્ચર એટલે ઉધાર ઉછીના નાણાં લીધાનો દસ્તાવેજ. તમે ઉધાર ઉછીના નાણાં લીધા છે, આમે વાળાની મરજી, બીજા ઉધાર ના આપો ના આપો, એના માટે થોડી તમે દાદાગીરી કરી શકો. બે તે તો કહ્યું તું લાખ રૂપિયા ઉધાર આપે, તે 50,000 જ આપે, બાકીના 50 ઉધાર આપે. મારે મારી મરજી, મારે બીજા 50,000 તને ઉધાર નહીં આપવા. એમાં પછી તમે એમ ના કરજો, બીજા 50 ઉધાર આપને તો પેલા 50 જપત કરી નાખે, એવું ના કહેવાય. તો કંપનીમાં આ જ છે કે પેલો ના ભરે તો જપ્તી ન કરાય. ઓકે, હવે વાત કરીએ છીએ લો વિસા કાલિટી વાંચો તો શું કહેવા માંગે છે. આટલું વાંચો તો બેટા. હા સર, દાખલા તરીકે એક કંપની રૂપિયા 100 નો એક એવા 9% 8,000 ના ડિબેન્ચર બહાર પાડ્યા, જેના પરની રકમ એક સાથે અરજી વખતે માંગવામાં આવી હતી, જે મળી ગઈ. ઓકે, તો હવે ડિબેન્ચર બહાર પાડે. સામાન્ય રીતે ડિબેન્ચરમાં શું છે, અરજી ને મંજૂરી ભેગું જ આમ નોંધ લખવાની આવે છે. પેલા તો પૈસા આવે એટલે ઉધાર, અને આવે એટલે ઉધાર એટલે કોણ આગળ, આ બેંક ખાતે ઉધાર 8,00,000 તે 9%. તો ડિબેન્ચર કઈ રીતે ઓળખાય છે? વ્યાજના દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. તો આજે 9% ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે જમા થાય બરોબર. રકમ 8,00,000 ક્યાંથી આવ્યા? 100 રૂપિયા નો એક એવા 8,000 ડિબેન્ચર, 100 × 8, તો 100 × 8 તમે કરો તો 8,00,000 રૂપિયા થાય છે. ઓકે, હવે વાત કરીએ આપણે કે ભાઈ આ ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે ઉધાર 8,00,000 રૂપિયા, તે 9% ડિબેન્ચર ખાતે જમા 8,00,000 રૂપિયા બરોબર. ભાઈ ડિબેન્ચર અરજીને મંજૂરી આજે જમા હતી, તમને દેખાય કે ડિબેન્ચર અરજી મંજૂરી જે જમા હતી એ ઉધાર, આ દેખાય તો જોયા, ડિબેન્ચર અરજી મંજૂરી જે જમા હતી એ જ આપણે અહીંયા ઉધારી, અને તે 9% ડિબેન્ચર ખાતે જમા. શેર મૂડીમાં શું કરતા હતા? તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરતા હતા, એની જગ્યાએ અહીંયા ડિબેન્ચર ખાતે જમા કરવું પડે. આમ નોંધ પૂરી, પૂરેપૂરા પૈસા લઈ લીધા. આમાં શું કર્યું, અરજી મંજૂરીમાં બધા પૈસા લઈ લીધા. હવે વાત ચાલે છે કે જયારે તમે અલગ અલગ હોય કે અરજી મંજૂરી કે એવું બધું અલગ અલગ હોય, કોઈએ વધારાની અરજી મળી, કોઈએ નાણા ન ભર્યા, એ બધું આવે તો આમનો તો કઈ રીતે થાય? તો ચલો એ તમને સમજાવીએ. જો શું લખ્યું છે, જ્યારે ડિબેન્ચર પર હપ્તાથી નાણાં મંગાવવામાં આવે ત્યારે, હવે અહીંયા ડિબેન્ચર પર વ્યાજનો દર 9% છે એવી આપણે ધારણા કરી છે. તો પહેલી આમનો બેંક ખાતે ઉધાર, એ 9% ડિબેન્ચર અરજી ખાતે જમા. સર આમાં આમનો દેખને એક જ અને ખાલી રકમ જ ચેન્જ થાય? યસ, બિલકુલ સાચો જવાબ છે તારો. આમનો એકની એક જ રહેશે, રકમો બદલાય બરોબર.
પછી શેર મૂડીમાં શું, શેર મૂડીના જેવું જ છે, પણ ત્યાં ઇક્વિટી શેર અરજી, ઇક્વિટી શેર મંજૂરી, ઇક્વિટી શેર પ્રથમ હપ્તો, ઇક્વિટી શેર આખરી હપ્તો, એની જગ્યાએ ડિબેન્ચર અરજી, ડિબેન્ચર મંજૂરી, ડિબેન્ચર પ્રથમ હપ્તો, ડિબેન્ચર આખરી હપ્તો, ડિબેન્ચર, બસ આ જ વસ્તુ છે. હા થોડા કહાનીમાં ટ્વિસ્ટ તો આવેગા, કારણ કે પછી મનમાં પ્રશ્ન થાય, હા આવું હોય તો આવું તો આવડે છે યાર, પણ કઈક તો કહાનીમાં ટ્વિસ્ટ હોગા ને. તો હવે ચલો તમને વાત કરીએ કે આગળ શું છે. તે અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા, એટલે કે ડિબેન્ચર મંજૂર કર્યા ત્યારે, તો આ જે ડિબેન્ચર અરજી આ દેખાય, આ ડિબેન્ચર અરજી જે અહીંયા જમા કરી હતી, અહીંયા શું થાય ઉધાર, કે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, એ 9% ડિબેન્ચર ખાતે જમા, બરોબર. એટલે આ બે આમનો તો પતી ગઈ. ઓકે, પછી તમને ખ્યાલ હોય તો બીજી બે આમનું તો આપણે મંજૂરી ની કરીએ છીએ, ક્યાં ગયું આર એ, ક્યાં ગયું એટલે મંજૂરીના, હા આર એ, જયારે ડિબેન્ચર મંજૂરી ની રકમ, મંજૂરી માટે આપણે શું કરીએ છીએ, પેલામાં હતું ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, એની જગ્યાએ અહીંયા 9% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, તે 9% ડિબેન્ચર ખાતે જમા, અને પછી આ બેંક ખાતે ઉધાર, તે 9% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. હવે હપ્તો આવેલે શું કરવું પડે, મંજૂરી શબ્દ કાઢી નાખો અને હપ્તો શબ્દ લખી નાખો, અહીંયા પણ મંજૂરી શબ્દ કાઢી નાખો અને હપ્તો શબ્દ લખી નાખો. તો જો એ જ વસ્તુ અહીંયા કર્યું હશે, જો કર્યું 9% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર, 9% ડિબેન્ચર ખાતે જમા, બેંક ખાતે ઉધાર, 9% ડિબેન્ચર ખાતે જમા, સિમ્પલ હતું. તો જે શેર મૂડીમાં હતા એના જેવું જ હતું. એક દાખલો લઉં તો તમને વિસ્તૃત સરસ રીતે સમજૂતી આપી શકું. હા ચલો, કોણ વાંચે, માહી રકમ વાંચો બેટા. અશોક મિલ્સ લિમિટેડે ₹100 નો 1/8000 ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા. ડિબેન્ચર પર વાર્ષિક 8% લેખે વ્યાજ આપવાનું છે. ડિબેન્ચર દીઠ નીચે મુજબ નાણાં મંગાવવામાં આવ્યા હતા. અરજી સાથે ₹30 મંજૂરી વખતે ₹40, હપ્તા વખતે ₹30. કંપનીને 10,000 ડિબેન્ચરની અરજીઓ મળી. 8,000 ડિબેન્ચર મંજૂર કરી વધારાની ડિબેન્ચર અરજીઓ ના મંજૂર કરી અરજદારોને નાણાં પરત કર્યા. ડિબેન્ચર પર મંગાવેલ મંજૂરી અને હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ. કંપનીના ચોપડે જરૂરી આમદ લખો. હા હવે તમે ધ્યાનથી જો આને, તો હા હવે આ રકમ યાદ રાખજો, અરજીમાં 30, મંજૂરીમાં 40 અને હપ્તામાં 30, અને ટોટલ કેટલા 100 રૂપિયા આવ્યા. 73 નો ટોટલ કરો તો ટોટલ તમારે થશે 1 ને 2 મેળા 100. ઓકે, કારણ કે 100 રૂપિયા નો એક ડિબેન્ચર છે, કારણ કે એવું કમ્પલસરી નથી કે 10 રૂપિયા નો ડિબેન્ચર. હા ડિબેન્ચર 10 રૂપિયા નો પણ હોય શકે છે, ના હોય એવું નહીં, ડિબેન્ચર 10 રૂપિયા નો પણ હોય શકે છે, પરંતુ નોર્મલી ડિબેન્ચર 100 રૂપિયાનો હોય છે, 1000 રૂપિયાનો હોય શકે એવું નથી. ડિબેન્ચરની કિંમત જો 10 રૂપિયા, 100 રૂપિયા, 200, 400 કે 1000 રૂપિયા પણ હોઈ શકે છે, ડિપેન્ડ અપોન કંપની, કંપનીએ જેની દાર્શનિક કિંમત જે રાખી હોય હોઈ શકે. હવે અરજી કેટલાની મળી, તો સાહેબ અરજી મળી 10,000 ડિબેન્ચરની, એનો મતલબ 10,000 ડિબેન્ચર ઉપર તમને મળ્યા પૈસા. પહેલી અમને તો ખબર છે, બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર પર 8% લેખે વ્યાજ આપવાનું છે, એનો મતલબ આ ડિબેન્ચર 8% ડિબેન્ચર થી ઓળખાય છે, ઓળખાણ દુનિયાની સૌથી મોટા મોટી ખાણ. તો તમારે આમનો શું લખવાની હોય, પહેલી બેંક ખાતે ઉધાર સર 8%, શેર મૂડી જેવું જ છે ને, બેઠું શેર મૂડી છે, પણ આ જે શેર અરજીની જગ્યાએ જો અહીંયા શું કરી રહ્યો છું, જોયું તમે, શેર અરજીની જગ્યાએ ડિબેન્ચર લખું છું, અને
इक्विटी शेर जगह 8%, 8% એટલે ડિબેન્ચર પર જે વ્યાજનો દર આપ્યો હોય ને એનાથી ડિબેન્ચર ઓળખાય. 9% લખાય તો 9% ની ડિબેન્ચર અરજી, 10% 10% ની ડિબેન્ચર અરજી, બાકી બેક ટુ બેક. એટલે સર રકમમાં જે ટકા આપ્યા એ ટકા લખી દેવાના આમનો, બસ એ ટકા લખી દેવાના કે કેટલાય શેર બહાર પડ્યા હતી. હવે બાકી તો બધું તમને ખ્યાલ છે, છતાં ફરી સમજાવી દઈએ તમને શું કે ભાઈ, આ 10,000 ડિબેન્ચર ની અરજી મળી અને લીધા કેટલા, અહીંયા એક નજર કરો. 10,000 ડિબેન્ચર ની અરજી મળી એટલે આ 10,000 ગુણ્યા તમે લીધા 30, તો 10,000 ગુણ્યા 30 તમારા કેલ્ક્યુલેટર માં કરો. ઓલે આ પેન માં સહી ખાલી થઈ ગઈ, બે ભરવા જવું પડશે. જો ફરી ભરી આવીએ, પાદરી કલર ની સહી ખાલી, લાલ કલર ની લઈએ. ચલો ભલે આ લાલ કલર ની ખાલી, ખાલી થઈ જાય, આમાં ખાલી થાય જો, પણ નહીં લખાતો શું કરી દો. એક આંગળી થી આ એક જ આંગળી થી ડ્રો કરું છું, ક્યારે બે આંગળી નો ઉપયોગ કરતો જ નથી. એક વાર આમ આમ કરીને પછી આમ કરો એટલે ઓટોમેટિક પેન ચાલુ થઈ જાય, ના થઈ આ વખતે. ચલો તો 10×30 કરો તો થઈ ગયા તમારે 3,00,000 રૂપિયા. ઓકે તો હવે આને, હા તો ચલો આવી ગયા 3,00,000 રૂપિયા. પછી આમનો શું થાય, જે અરજી જમા કઈ રીતે આયા 3,00,000? 3,00,000 આયા, 10,000 અરજી મળી, 30 રૂપિયા અરજી ના, 10,000. ઓલે ભાઈ લખ ને, આ એક તો બહુ ત્રાસ છે યાર આનો. સર એટલે જ કહું, ચોપડા લખી લખે એમ કરાવો. ચોપડો જલ્દી પેન હાથમાં નહીં આવતી. ચોપડો હું લખું ખરો, તમને કેવી રીતે બતાવું, તકલીફ એ છે તમને બતાવી. સર પહેલા કરતા હતા, એક હાથમાં ફોન પકડીને બીજા હાથમાં તમે એમ લખીને બતાવતા હતા ને, એ રીતે ભાઈ ફોટા પાડીને મોકલો. આ રીતે તો કેમેરો કરીને દેખાય. 20 મિનિટ સુધી થાકી જવાનું પકડીને પકડીને. સર સ્ટેન્ડ તો તમારા સામ તો ભાઈ જરાય ખબર નહીં પડતી મને તો. જો આ 10,000 ગુણ્યા 30 બરાબર થઈ ગયા 3,00,000 રૂપિયા. હા જોઈ લો, આ રીતે આયા 3,00,000 રૂપિયા, કારણ કે 10,000 શેર ની અરજી મળી હતી તમને માટે. ઓકે હવે જે ડિબેન્ચર અરજી ખાતે જમા હતા 3,00,000, એ જ 3,00,000 તમારે અહીંયા ઉધારવાના, અને તે 8%ના ડિબેન્ચર ખાતે જમા, અને તે બેંક ખાતે જમા. બરોબર ના? હવે પ્રશ્ન હતા આ રકમો કેવી રીતે આવી. 3,00,000 તો તમે સમજી ગયા સાહેબ, 3,00,000 તો અહીંયાથી આયા. 2,40 ને 60,000 કેવી રીતે આયા? ઓકે હવે 10,000 અરજી મળી, 8,000 મંજૂર કર્યા, તો 10 માંથી 8 જાય તો 2,000 શેર વધારાની અરજી કહેવાય, જે ના મંજૂર કરવાના અને તમારે એને આપવાના પૈસા પાછા. તો ચલો આ 2,000 વાળાને પૈસા પાછા આપી દઈએ. લીધા હતા કેટલા અરજીમાં? 30 લીધા હતા, 2,000×30 પાછા આપો. બે હજાર ગુણ્યા ત્રીસ કેટલા થાય? તો જો આપણે અહીંયા કરીને બતાવીએ, 2,000×30 બરાબર 60,000 રૂપિયા. તો તમે જોઈ શકો છો 60,000 રૂપિયા પાછા આપી દીધા આપણે. હવે બીજું જે તમારે હતું કે બીજું આજે હતું તે 8%ના ડિબેન્ચર ખાતે જમા કેટલા, 10 માંથી 2,000 અરજીઓ પાછી આપી તો બાકી વધી કેટલી? 8,000. તો એ 8,000×30 કરવાના, 8,000×30 બરાબર 2,40,000. તો આ રીતે આયા 2,40,000.
8,000 × 30 2,40,000 આ રીતે આયા. ઓકે નાવ હવે મંજૂરી, તો મંજૂરીમાં તમને ખબર છે ને શું કરવાનું છે, આ અરજી શબ્દ કાઢી નાખવાનો અને મંજૂરી શબ્દ લખી દેવાનો, એટલે આમનોત બની ગઈ. તો જોઈ લો આમનોત નીચે તમે ધ્યાનથી, કે 8% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, તે 8% ડિબેન્ચર ખાતે જમા. બસ આટલું સિમ્પલ. પરંતુ હવે બધી જ ગણતરી, 10,000 અરજી મળી હતી, 2,000 નાણા પરત કર્યા, બધી જ ગણતરી તમારે 8,000 શેર્સ પર કરવાની હોય છે. તો જુઓ 8,000 શેર્સ પર તમને ગણતરી કરીને બતાવું કે 8,000 ગુણ્યા મંજૂરીમાં તમારે પાછા ગણવાના છે 40 રૂપિયા. ઓકે તમને એકવાર ઉપર લઈ જઈને બતાવું મંજૂરીના 40. જુઓ મંજૂરીમાં 40 રૂપિયા ગણવાના હતા, તો 8,000 × 40 કેલ્ક્યુલેટરમાં કરીએ, 8,000 × 40 8,000 × 40 બરાબર 3,20,000 તમને દેખાયા. તો રકમમાં પણ 3,20 છે ને આપણે કેલ્ક્યુલેટરમાં પણ 3,20 આવી ગયા. બરોબર હવે આપણે આગળ જઈએ. આગળમાં શું આવે, હપ્તો. તો અહીંયા મંજૂરી આગળમાં સોરી પેલા આ જે હોય ને પેલું પહેલી આમનોત ક્યાં ગઈ, આ બેંક તે ડિબેન્ચર અરજી. તો બેંક તે ડિબેન્ચર અરજી શબ્દ કાઢી નાખો, મંજૂરી શબ્દ લખી નાખો, આમનોત થઈ ગઈ. જો આવી ગયું કે નહીં, જ બેંક ખાતે ઉધાર એ 8% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા, અને કેટલા 3,20 ક્યાંથી આયા, તો જોઈ લો મંજૂરીમાં 3,20 હતા, 3,20 મંગાયા તો 3,20 જ આવવાના હતા, ચોખ્ખું હતું. હવે હપ્તા, હપ્તા માટે શું કરવાનું છે ખબર છે, એ મંજૂરી શબ્દ કાઢી નાખો અને હપ્તો શબ્દ લખો. 8% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર, 8% ડિબેન્ચર ખાતે જમા, આમનો થઈ જાય. અહીંયા જોઈ જ લખી હશે, યસ 8% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર, તે 8% ડિબેન્ચર ખાતે જમા. ભાઈ 8,000 ડિબેન્ચર ગુણ્યા 30 રૂપિયો હપ્તામાં મંગાવવામાં આવ્યો હતો, બતાવી દઈએ તમને. હપ્તા વખતે 30, તો માટે આપણે ગણ્યા 30 રૂપિયા. હવે જોઈએ કેવી રીતે નીચે ગણતરી. હા તો જો આ 8,000 × 30 કેમ કે આપણું કેલ્સી 8,000 × 30 બરાબર 2,40,000. તો દેખાય છે તમને 2,40,000. છેલ્લી આમનો શું આવે પછી, જે આગળ જે હતું અહીંયા, આ બેંક તે ડિબેન્ચર મંજૂરી હતી, તો મંજૂરી શબ્દ હટી જાય અને બેંક તે ડિબેન્ચર હપ્તા થઈ જાય. જોઈ લો એ જ આમનો, બેંક ખાતે ઉધાર તે 8% ડિબેન્ચર હપ્તા ખાતે જમા. રકમ તો એની એ જ, આજે 2,40,000 2,40,000. છેલ્લે ઉધાર અને જમાનો તમારે કરવાનો કુલ સરવાળો, અને આવી ગયું તમારે આ. તો આ રીતનો દાખલો. હવે બધા ધ્યાનથી તમે આને જુઓ, સેદ મિનિમાઇઝ કરીએ. તમે આને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો સાહેબ આ તો ઇક્વિટી શેર વાળો જે દાખલો હતો એના જેવો જ દાખલો, જેવી જ રીતે તમે ગણાયો છે, એ જ અશોક મિલના ચોપડામાં આમનો, અને એ રીતે જ આ બધી ગણતરીઓ તમે કરી છે, સરવાળો કર્યો છે. બિલકુલ સહી. જેમ શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવતા હતા, એમ ડિબેન્ચર પણ પ્રીમિયમથી બહાર પાડવામાં આવી શકે છે. શેર જેમ પ્રીમિયમથી બહાર પાડવામાં આવતા હતા ને, એમ ડિબેન્ચર પણ પ્રીમિયમથી બહાર પાડવામાં આવી શકે છે. બરોબર, એના વિશે થોડીક તમને સમજૂતી આપી દઉં. હવે કે ભાઈ જ્યારે કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડે, ત્યારે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર
पाड़िया कहवाय। दाखला तरीके सोनो डिबेंचर 130 मां बहार पाड़वामां आवे तो आ डिबेंचर 30 ना प्रीमियम में बहार पाड्यो छे एम कहवाय। बरोबर, हवे कंपनी द्वारा 2013 मुजब डिबेंचर पर प्रीमियम नी रकम जामीनगीरी प्रीमियम अनामत खाते कया जामीनगीरी प्रीमियम अनामत खाते लई जवामां आवशे। जो इक्विटी शेयर मूडीमां प्रीमियम आवतुं हतुं त्यारे तमे जामीनगीरी प्रीमियम खाते लखता हता, याद छे? इक्विटी शेयर मूडी वाला दाखलामां तमे जामीनगीरी प्रीमियम खाते लखता हता, अहींया तमारे जामीनगीरी प्रीमियम खाते नथी लखवानुं, जामीनगीरी प्रीमियम अनामत खाते लखवानुं छे। हवे आपणे वात करीए डिबेंचर परनुं प्रीमियम इक्विटी शेर परना प्रीमियम नी जेम मूड़ी नफो छे, जेथी तेनो उपयोग डिविडेंड नी वेचणी तरीके नहीं परंतु मूड़ी नुकसान ने मांडी वाळवा जेवा के डिबेंचर बहार पाड़ता आपेल वटा, डिबेंचर परत प्रीमियम के प्राथमिक खर्चा के पागड़ी पेटंट वगैरे माटे करवामां आवे छे। डिबेंचर प्रीमियम जे खरू तो डिबेंचर नु प्रीमियम इक्विटी शेर ना प्रीमियम नी जेम ज मूड़ी नफो छे, जेनो उपयोग डिविडेंड नी वेचणी तरीके क्यारे करवानो नथी, मतलब आ नफामांथी डिविडेंड वेची शकाय नहीं, परंतु मूड़ी नुकसान ने मांडी वाळवू एटले के डिबेंचर बहार पाड़ता आपेलो वटाव, डिबेंचर परत करती वखत नु प्रीमियम, प्राथमिक खर्चा કે પાગડી કે પેટર્ન માડી વાળવા માટે આનો ઉપયોગ થઈ શકે છે, બાકી કોઈ હેતુ માટેનો ઉપયોગ થઈ શકતો નથી। જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું કંપનીના પાકા સર્વેમાં ઇક્વિટી અને દેવા બાજુ અનામત અને વધારોના શીર્ષક હેઠળ બતાવાય છે। આ લાઈન ખાસ યાદ રાખજો, જામીનગીરી પ્રીમિયમ અનામત ક્યાં બતાવાય છે તો આ બતાવાય છે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ઇક્વિટી અને દેવા બાજુ અનામત અને વધારો આ શીર્ષક હેઠળ બતાવવામાં આવે છે। ડિબેન્ચર પ્રીમિયમથી જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે આમ નોંધો શું થાય છે, એ સૌથી પહેલા તો જ્યારે એક સાથે રકમ મંગાવવામાં આવે એટલે કે અરજી મંજૂરી હપ્તો બપ્તો નહીં બધું આવી ગયું એક આમથી બધી રકમ મંગાવી દીધી તો એવા સંજોગોમાં આમ નોંધ શું થાય છે, તો ધ્યાનથી જો આપણે અહીંયા લખેલું છે એક કંપનીએ રૂપિયા 100 નો એક એવા 10% ના 6000 ડિબેન્ચર ડિબેન્ચર દીઠ 20 ના પ્રીમિયમે બહાર પાડ્યા। બરોબર, 100 નો એક એવા 6000 ડિબેન્ચર ડિબેન્ચર દીઠ 20 ના પ્રીમિયમે બહાર પાડ્યા। બધા ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મંગાવવામાં આવી જે કંપનીને મળી ગઈ, તો પહેલી આમ નો શું કે ભાઈ બેંક ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે જમા, પણ 7,20,000 કેવી રીતે આયા, તો આ 6,000 ડિબેન્ચર બરોબર અને ગુણ્યા 120 6,000 ગુણ્યા 6,000 × 120 મન મેં પ્રશ્ન પૂછા સાહેબ પણ 120 રૂપિયા ક્યાંથી લાયા, 6,000 તો મેં સમજ્યા, તો જો 100 રૂપિયાનો ડિવેન્ચર 20 રૂપિયાનું પ્રીમિયમ 100 વત્તા 20 120 કેલ્ક્યુલેટરમાં કરો 6,000 × 120 7,20,000 રૂપિયા। ઓકે, હવે આ જે ડિબેન્ચર અરજી મંજૂરી જમા છે એને ઉધાર કરીશું, જુઓ તમે અહીંયા ડિબેન્ચર અરજી મંજૂરી જે જમા હતી એને ઉધાર કર્યું 7,20 તે આ 10% પ્રીમિયમ ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, પણ સાહેબ રકમ કેવી રીતે લાયા સમજાવું તમને, જો એક તો 6,000 ડિબેન્ચર
ना 6000 डिबेंचर गुणिया प्रीमियम होतु 20 रुपया, तो 6000 गुणिया 20, तो 6000 गुणिया 20 करो कैलकुलेटर में, छ हजार गुणिया 20 થઈ ગયા 101,20,000 પ્રીમિયમ ખાતે. ઓકે, હવે 6 લાખ કેવી રીતે આયા? તો 100 રૂપિયાનો ડિબેન્ચર હતો ને, 6000 ગુણ્યા 100, 6 લાખ રૂપિયા. ઓકે, તો આ રીતે થયા. હવે તમે ધ્યાનથી જો તો આ રીતે તમારું આ પતી ગયું. હવે આગળ આપણે તમને જે કહેવા જઈએ તો ડિબેન્ચર હપ્તેથી મંગાવવામાં આવે ત્યારે, બરોબર, પરંતુ આ ડિબેન્ચર હપ્તેથી મંગાવવામાં આવે ત્યારે આજે ખરું તો આ ટોપિકથી આપણે બાકી રાખીએ, બરોબર, અને એ નેક્સ્ટમાં નેક્સ્ટ પીરિયડમાં તમને હપ્તેથી મંગાવવામાં આવે ત્યારે કેવી રીતે કરવું એ સમજાવીશું, બરોબર. આજનું પછી અહીંયા રાખીએ, કારણ કે અમે તમે અત્યારે 11 જણા છો ને, હમણાં ઇકો બી વાળા બીજા ભાગી જશે તો 2-3 જણા વધશે એના કરતા, કારણ કે એ સાહેબે હવે 55 નો જ 3:55 નો ટાઈમ આપેલો છે, 4 વાગ્યાનો નહીં, 3:55 હમણાં જો લિંક મોકલી દેશે, 4 વાગે નથી. ના ના સર, આજે તો એવો મેસેજ આવ્યો કે 10 મિનિટ મોડું થશે આજે. ના એવું છે? ના ના, પણ આપો કેલો 10 મિનિટ વેલ્યુ તમારું. તો શું કહેવાય કે આ રીતનું તમારું હોય છે. હવે મતલબ આગળ બીજો હવે હપ્તેથી મંગાવશે એ ડિટ્ટો કોપી છે, શેર મૂડી ચેપ્ટર મેં તમને ખૂબ જ ઘણું લાંબુ લાંબુ ખેંચ્યું હતું, બસ એના જેવું છે, બસ ખાલી અહીંયા ડિબેન્ચર શબ્દ આવે છે, ગણતરી રકમો બદલાય. હવે આ 10% એટલે શું? પ્રશ્નમાં કહેલું છે કે આ 10% ડિબેન્ચર, 10% વ્યાજના ડિબેન્ચર, એ 10%થી એની ઓળખાણ થાય, બાકી જે પેલામાં નિયમ હતો એની એ જ કથા વાર્તા વિષય વસ્તુ આગળ કરવાની છે. આ કર લો, ચલો 1 મિનિટ પણ રેકોર્ડિંગ બંધ કરવા દો લ્યા.